જો મિત્રો, આ ઈ મશીન છે પાણીનું, તમે કદાચ જોયું હશે, આને હેન્ડલ મારવામાં આવતું. તમારે સાપનું વિચ્છીનું એવું ધ્યાન રાખો કે પથ્થર વાળો જે વિસ્તાર હોય છે એમાં સાપ અને વિચ્છી વધારે હોય છે, બરોબર, અને દીપડા પણ હોય છે. નમસ્કાર દોસ્તો, આજે તારીખ 11/12/2023 અને સવારના વાગ્યા છે, સોરી બપોરના વાગ્યા છે 12:30, અને અત્યારે હું ને પપ્પા અમે બંને જઈએ છીએ પાલિતાણા તાલુકાનો એકમાત્ર ડેમ એટલે કે શેત્રુજી નદી પર બાંધવામાં આવેલો બંધ એટલે કે શેત્રુજીનો ડેમ, બરોબર, પાલિતાણા તાલુકાનો અને કુંઢેલીથી તળાજાથી ખૂબ જ નજીક થાય છે. હું તમને ખૂબ જ સરસ રીતે અને મહત્વ સાથે ડેમ વિશે વાત કરવાનો છું, બરોબર ને. એનું મહત્વ શું છે, ક્યારે બાંધવામાં આવ્યો હતો, એનું ઉદઘાટન કોને કર્યું હતું અને એ ક્યાં આવેલો છે એ ખૂબ જ સરસ મજાની ડિટેલ સાથે હું તમને બતાવવાનો છું અને કહેવાનો છું, બરોબર. પપ્પા ગયા છે અત્યારે સામે પેટ્રોલ પુરાવા ઇન્ડિયન ઓઇલમાં, બરોબર ને. આ જે ગામ છે એ ગામનું નામ છે થાડજ. અત્યારે અમે થાડજ પહોંચ્યા છીએ, કુંઢેલીથી બાજુમાં જ થાય છે થાડજ, કદાચ 3-4 કિલોમીટર જેટલું થાડજ થાય છે કુંઢેલીથી, એટલે કે અમારા ગામથી, બરોબર. તો અત્યારે પાલિતાણાના એકમાત્ર મેં તમને કીધું પ્રમાણે ડેમ એટલે કે શેત્રુજી નદી પર બાંધવામાં આવેલો ડેમ શેત્રુજી ડેમ ઉપર જઈએ છીએ. ખૂબ જ સુંદર અને ખૂબ જ મોટો ડેમ છે, બરોબર. તો ચાલો હવે ત્યાં જઈએ, હું તમને સિનેમેટિક શોટમાં થોડું ઘણું બતાવું, રસ્તાના સિનેમેટિક શોટ બતાવું, ત્યાં સુધીમાં આપણે ત્યાં પહોંચીએ, બરોબર. ચાલો, હું ને પપ્પા બંને જઈએ છીએ. મમ્મી ને દિવ્યા નથી આવ્યા, થાકી જતા, બરોબર, કેમ કે જાદુના આવ્યો જતું આપણે આમાં જ છે, વિડીયોમાં જ છે, હરવા ફરવામાં જ છે, બરોબર. તો આજે વન પપ્પા બે ગયા છે, કાલથી પાછા આપણે બધા જે છે કન્ટિન્યુ ફરવાનું શરૂ રાખીશું અને ખૂબ જ સરસ બધાના સ્થળ બધા લેવાના છે કાલના, બરોબર. તો બજારો અમારી સાથે અત્યારે હું ને પપ્પા બે જઈએ છીએ, હું તમને બતાવું છું શેત્રુજી ડેમ. ચાલો, ઓકે મિત્રો, આ અત્યારે આજે તમને દેખાઈ આવે છે એ અત્યારે બને છે ઈંટના ભઠ્ઠા છે, આ ઈંટ બનાવવામાં આવે છે, બરોબર. ખૂબ જ સરસ મજાના ખૂબ અને બહુ જ જાજી માત્રામાં ઈંટના જે ઓલા હોય છે, બરાબર, છે ઈંટ બનાવવાની ફેક્ટરીઓ બધી, બરોબર, ભઠ્ઠા જે આ કુંભાર જે આવે છે, કુંભાર લોકો એ બધા ઈંટ બનાવવાનું કામ કરે છે, બરોબર. આગળ પણ છે અને આ બધું આ વાડીમાં બેઠા છે ને પાણી વાળે છે બગલાની હારે, બરોબર. બગલા પણ આનંદ લેશે જીવડાનો, બરોબર. જોઈ શકો છો અહીંયા, જોવો ખૂબ જ સરસ મજાનું ઈંટ બનાવવાનું કામ શરૂ છે, જે આપણે મકાનમાં જે વાપરીએ છીએ એ ઈંટ અહીંયા આવી રીતે કંઈક બને છે, બરોબર, ભઠ્ઠામાં. અને જો આ બાજુ પણ છે અને આગળ પણ ઘણા બધા સાડક ગામમાં ઈંટ બનાવવાના ભઠ્ઠાઓ હશે, બરોબર. ખૂબ જ સરસ મજાનું બહુ મોટો કામ છે, બરોબર. આપણા ગામના પણ ઘણા કુંભાર લોકો જે છે એ અહીંયા ઈંટ બનાવવા આવે છે અને એની ફેક્ટરીઓ પણ અહીંયા છે, બરોબર. તો તમે જોઈ શકો છો કે આ રીતે ઈંટ બનાવવામાં આવે છે, બરોબર, સાડક ગામમાં. તો ચાલો હવે આગળ વધીએ અને આગળ જઈને તમને હું શેત્રુજી ડેમ બતાવું, બરોબર. ચાલો, feel so free and I just wanna be me, yeah. I just wanna go so crazy, yeah. I just wanna be a freak, yeah. I just wanna rise to the top, yeah. I just wanna go reach the peak, so I've been really well focused on success. Hey, y'all will see, yeah, you'll see that I will get it, cause I'm really focused, man. I make it with a rap and I just follow my path, I just follow my passion. To me this is what's precious. જોવો મિત્રો, આ જે શેત્રુજી ડેમ તીર્થનું આવડવા જવાનો રસ્તો છે અને આપણે અત્યારે અહીંયા જઈ રહ્યા છીએ, બરોબર, જોઈ શકો છો તમે. અને તમને હું લાઈવ ડેમ બતાવવાનો છું પાસે જઈને, અને ગામડાની સ્કૂલ તમે જોવો, ખૂબ જ સરસ મજાની શેત્રુજી ડેમ આઉટ, પોસ્ટ ઓફિસ પણ અહીંયા આવેલી છે, સ્કૂલ પણ અહીંયા આવેલી, બાળ મંદિર પણ અહીંયા આવેલું, ખૂબ જ સરસ મજાનું ગામ છે. અને જોવો તમે ટાંકા પાણીના જેવું ગામને પાણી પૂરું પાડે છે, વડલા જોવો તમે, ખાલી વિશાળ વડ જોવો તમે, ખાલી ખૂબ જ સરસ મજાના વડલા છે, વડવાયો છે, બરાબર.
જેવો તમે અહીંયા મકાન બંધ પડેલો છે ઘણા વર્ષોથી એવું મને જોવામાં લાગી રહ્યું છે. અને રસ્તા તમે જોઈ શકો છો અહીંયાથી 1 કિલોમીટર દૂર છે એવું ભાઈએ કીધું હતું. તો હવે જોઈએ છીએ કે કેટલું આગું છે અને કઈ રીતનું સિસ્ટમ છે, ઉપર જવા દે કે જવા દેશે કે નથી જવા દેતા. તમે જોઈ શકો છો તો મિત્રો છત્રુજી ડાબા કાંઠા મુખ્ય નહેર બરોબર તમે જોઈ શકો છો. અત્યારે મિત્રો અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ મારેલું છે અહીંયા પણ, અને ત્યાં પણ તમને કદાચ દેખાતું હશે અહીંયા જો નો એન્ટ્રીનું બોર્ડ મારેલું છે બરોબર. તો જોઈએ હવે શેત્રુજી અહીંયા લખેલું છે ઇન્સ્પેક્ટર બંગલા તરફ બરોબર. તો જોઈએ હવે થોડી ઘણી માહિતી લઈએ અને પછી જો જવાશે તો જ્યાં સુધી આગળની અપડેટ તમને આપતો રહો બરોબર. ચાલો નદી બતાવી દઉં અને શક્ય હશે તો ડેમની પણ માહિતી અને ન્યાધીન પણ પોસિબલ હશે તો જરાક પૂછી લઈએ ઇન્સ્પેક્ટર સાહેબને બરોબર, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો એક વાત જાણવા મળી છે અને ખૂબ જ સરસ મજાની ખુશ ખબર છે કે સાત સાથે વાત થઈ ગઈ છે અને આપણને એન્ટ્રી મળી ગઈ છે બરોબર. કેમ કે આપણે ઓળખાય એટલે વાત જવા જાવ કુંડેલી ભાઈ. તો તમે જોઈ શકો છો મિત્રો નો એન્ટ્રીમાં પણ આપણે એન્ટ્રી બરોબર જોવા તમે જોઈ શકો છો. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડેમ ઉપર બરોબર. કોઈ છે નહીં આજુબાજુમાં, ખાલી આપણે થઈ પરમિશન બધાને ન મળે જ પછી બરાબર. એ ખાલી યાજ્ઞિક ફેમિલી ભોગને જ મળે. તમે જોઈ શકો છો મિત્રો આ કોઈ વટ નથી, ઘમંડ નથી, તમારા બધાનો સપોર્ટ છે અને એની બધી આ બધી બરાબર. તો જોવો મિત્રો આ રીતના કંઈક અહીંયા જાડવા છે અને ડેમ ઉપર આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયાથી લોકેશન બરાબર. અને ચેનલ પર જો તમે નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો, યાજ્ઞિક ફેમિલી બ્લોગને ફેસબુક પર ફોલો કરો યાજ્ઞિક ફેમિલી બ્લોગ પેજને બરોબર. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખૂબ જ સરસ મજાનું લોકેશન અને આપણે વધી રહ્યા છીએ ડેમની ઉપર જવા માટે. તમે જોઈ શકો છો મિત્રો જોવો તમે ખાલી લોકેશન જોવો તમે ખાલી જોવો તમે લાઈવ આવો તો તમને બહુ જ મજા આવશે મિત્રો. જોવો તમે ગતિ મર્યાદા 5 જોવો મિત્રો આ છે શેત્રુજી પાલીતાણાનો મોટો ડેમ. થોડી વાર આપણે ઉભા રહીશું અને પછી આપણે આગળ મિત્રો વધશું બરોબર. તો સારી રીતે સિનેમેટિક શોટ બતાવી દઉં. આપણે હવે આગળ નીકળી ચુક્યા છીએ ડેમ પાસે જવા માટે બરોબર. તો તમે જોઈ શકો છો હું તમને આગળ સારી રીતે વિઝ્યુઅલ બતાવું. તમે જોવો આ નદીનો અને ડુંગરનો હું સ્થિર આવે છે. વાહ ભાઈ વાહ. બોલો પાલીતાણાનો ડુંગર હોય એવું લાગે મને. પાલીતાણાનો ડુંગર છે મિત્રો તમે જોઈ શકો છો. પાલીતાણાનો ડુંગર અહીંયાથી એકદમ મસ્ત રીતે દેખાઈ આવે છે. તમને કદાચ દેખાતો હશે જોવો તમે આ રીતે દેખાય છે. પાલીતાણાનો ડુંગર છે, ખૂબ જ વિશાળ ડુંગર છે. તમે જોઈ શકો છો અહીંયા નદીમાં કંઈક આવી રીતે પક્ષીઓ ઉડે છે અને ખૂબ જ સરસ મજાનું લોકેશન અહીંયા બનાવવામાં આવ્યું છે બરોબર. તમે જોઈ શકો છો. ચાલો આગળ જઈએ અને પછી મળીએ. ઓકે. તો મિત્રો ભાવનગર નજીક આવેલું આ શેત્રુજી ડેમ ગામ છે અને અહીંયાના લોકેશન હાઇડ્રોલોજી રિવર્સ વગેરે અહીંયા પણ થોડી ડિટેલ આપેલી છે. અને તમે જોઈ શકો છો ગુજરાત સરકાર શેત્રુજી જળ સિંચન યોજના માટે શેત્રુજી ડેમ વિસ્તાર પ્રતિબંધ વિસ્તાર છે. મુલાકાતીઓએ ગેરકાયદેસર પ્રવેશ કરવા નહીં. મુલાકાત સમયે આ વિસ્તારમાં સ્વચ્છતા જાળવો હુકમથી. અને આ રીતનો કંઈક ડેમ છે તમે જોઈ શકો છો મિત્રો. જુઓ અને ખૂબ જ સરસ મજાનો અહીંયાનો માહોલ છે. અને અહીંયા પણ સેક્ટર અધિકારીના કચેરી શેત્રુજી હેડ વર્કર્સ સેક્શન શેત્રુજી ડેમ બરોબર અહીંયા પણ ઓફિસ છે સાહેબની. અને આપણે પરમિશન લીધી છે અને આપણને પરમિશન ખૂબ જ સરસ રીતે મળી ગઈ છે. તમે જુઓ આ વિશાળ વડ અહીંયા પર આવેલો છે અને અહીંયા પણ ડેમ આવેલો છે તમે જોઈ શકો છો. આપણે અંદર નહીં જઈ શકીએ મિત્રો કેમ કે અત્યારે બંધ છે અને થોડું કામ પણ શરૂ છે એટલે અંદર જવાની સાહેબે મનાઈ ના પાડી છે કે અહીંયાથી લ્યો અંદર નથી જવાય કેમ કે કામ શરૂ છે અને ખોટું તકલીફ થાય એવું આપણે કામ કરવું પણ નથી બરોબર. કેમ કે મારે તમને પાછા રોજ ગુલાબ બતાડવાના છે બરોબર. તમે સમજી ગયા. તો તમે જોઈ શકો છો કે આ રીતનો માહોલ છે અને આ રીતનો કંઈક ડેમ છે બરોબર ને. હું ને પપ્પા બે અત્યારે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો અહીંયા
ખૂબ જ સરસ મજાની નદી છે શેત્રુજી, અને અમુક પક્ષીઓ અંદર તરે છે. સામે એક હોડી પણ છે જે માછલી પકડવા કામ માટે ગયેલી છે. અને તમે જોઈ શકો છો ડેમ, તમને હું પેલી નદીમાં જઈને તમને બતાવવાનો છું બરોબર. આખો ડેમનો વિઝ્યુઅલ કઈ રીતનો છે, ડેમ અહીંયા આગળ જ છે, તમે જોઈ શકો છો. કદાચ હું તમને બતાવી શકું, તમને દેખાતો હોય તો આ જે દેખાય છે તમને રસ્તો, એ ડેમનો રસ્તો છે બરોબર. તમે જોઈ શકો છો અને ખૂબ જ સરસ મજાનું નજારો અહીંયાથી આવે છે. અહીંયા સુધી તો જવાનું દઈએ છે, પણ જોઈએ હવે જો જવા મળે. અંદર તો કામ શરૂ છે, પોસિબલ તો નથી, પણ અહીંયા સુધી સાહેબ પરમિશન આપી છે. કોઈને પરમિશન આપતા નથી, પણ તમારા બધાના સાથ અને સપોર્ટથી અને એટલા બધા સબસ્ક્રાઇબ આપણા છે તો સાહેબને એમ થયું કે ચાલો હવે આપણે પ્રગતિ માટે યુટ્યુબમાં પણ પોસ્ટ કરીએ. તો ખૂબ જ સરસ મજાનો ડેમ છે અને તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ખૂબ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવેલું છે બધું. તમે જુઓ મિત્રો, લાઇટનો પણ બંદોબસ્ત સારો છે અને ફૂલ ઝાડ પેડ પૌધા અને સેફટી માટે અહીંયા થોડી થોડી જગ્યાઓ પર, જેમ કે કોઈ વ્યક્તિ કે કોઈ છોકરો અહીંયાથી લપસીને અંદર ના હોય છે એના માટે આવી રીતે પિલર પણ બાંધવામાં આવ્યા છે. અને ફૂલ ઝાડ અને એકદમ ખૂબ જ સરસ મજાનો ડેમ અહીંયા બાંધવામાં આવ્યો છે બરોબર. જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે આ બધું પાણી આ બાજુ જે નદી છે એમાં આવી જાય છે, પણ અત્યારે નદી ખાલી છે, અત્યારે છોડવામાં નથી આવ્યું બરોબર. તમે જોઈ શકો છો, જુઓ અત્યારે પક્ષીઓ ઉડે છે અને ખૂબ જ સરસ મજાનું અહીંયા ડેમ છે. તળાજા તાલુકાનું, સોરી શું કહેવાય, પાલીતાણા જિલ્લાનું અને તાલુકાનું ખૂબ જ સરસ મજાનું ગામ એટલે કે ડેમ ગામ, શેત્રુજી ડેમ ગામ ખૂબ જ સરસ મજાનું અહીંયા આવેલું છે બરોબર. અને આગળના જે કંઈ વિઝ્યુઅલ છે હું તમને બતાવું, ચાલો. મારી પાછળ મિત્રો તમે જોઈ શકો છો, જુઓ ખૂબ જ સરસ મજાની આ જે શેત્રુજી નદી છે. પપ્પા પણ અહીંયા ઊભા છે અને અમે બંને અહીંયા આવ્યા છીએ અને ખૂબ જ સરસ મજાનું અહીંયાનું લોકેશન છે. અને તમે જુઓ ફૂલ ઝાડ, ખૂબ જ સરસ મજાનું અહીંયાનું લોકેશન. અને આવી સરસ શેત્રુજી નદી હોય અને એની બાજુમાં આપણે આવી રીતે ઊભા હોય તો ઘણી બધી મજા આવે, આરામ મળે, સુકૂન મળે. અને તમે જોઈ શકો છો અહીંયા બતક તરે છે. આઈ હોપ કે તમને બતક દેખાતું હશે, જો અત્યારે અંદર જોઈ આગળ બહાર આવશે. તમે જોજો મિત્રો, જો આવ્યું જો આવ્યું, તમને કદાચ દેખાતું હશે. આઈ હોપ કે તમને દેખાતું હશે. તો આવી રીતે એક અલગ જ મજા હશે અહીંયાની. તો હવે તમને હું શેત્રુજી નદીમાં લઈ જાઉં અને નદીમાંથી તમને હું આગળના જે કહે સિનેમેટિક શોર્ટ ને ઘણું બધું છે હું તમને આગળ બતાવું બરોબર. તો ચાલો હવે જઈએ છીએ આપણે શેત્રુજી નદીની અંદર, ચાલો. ઓકે, મિત્રો અહીંયા મારી પાછળ તમને જે દેખાય છે એ ડેમ છે બરોબર. આપણે અંદર જવું હતું પણ રસ્તો ક્યાંય દેખાતો નથી એટલે આપણે અંદર ન જઈ શકીએ. તમને હું ડેમ પાસેથી દેખાડેત બરોબર. હવે આપણે પપ્પા કેસી રીતે કંઈક જાશું હું તમને બતાવું. તો આ હતો આપણો શેત્રુજીનો ડેમ અને હવે નદીમાં અંદર જવું છે. પપ્પા કહે છે તો જોઈએ, હવે કંઈ નથી તો મેં નથી જોઈ અને કેવું લોકેશન છે એ નથી જોયું, તો મારા માટે પણ સરપ્રાઈઝ જ છે. તો તમારા માટે તો ઓલરેડી સરપ્રાઈઝ છે જ બરોબર. ચાલો હવે પહેલાં હું જોઈ લઉં પછી તમને હું બતાવું, ચાલો. ઓકે, આ છે શેત્રુજીનો ડેમ અને ખૂબ જ સરસ મજાનો અને મોટો જબર ડેમ આવેલો છે બરોબર. તો તમે કંઈક કહેવા માગો છો? હા હા, હવે આ ડેમ વિશે હું તમને એક માહિતી આપું બરાબર. બરાબર, આ ડેમ આથી જયારે દેશની આઝાદી મળી ત્યારે પહેલી વાર પ્રથમ વડાપ્રધાન ભારતના પંડિત જવાહરલાલ નેહરુ એના હસ્તકે ઓપનિંગ કરેલું હતું બરાબર. ડેમનું ઉદઘાટન કરવામાં આવેલું હતું, આ ઉદઘાટન. અને આ ડેમમાં સીસું વધારે નાખવામાં આવ્યું, સિંહું જે કઈ સિમેન્ટ ની અંદર એટલી સિમેન્ટ વાપરવા, એટલે કાચ, સીસું, સિંહું વધારે વાપરવામાં આવ્યું. સિંહું એટલે, સિંહું એટલે પાયામાં ભરવાનું સિંહું આવે એટલે સિમેન્ટ કોઈ ટકાવારી તૂટવાનો. આ ડેમ ને લગભગ 500,000 વર્ષ હતી કાંઈ બરાબર, મજબૂત મજબૂત ડેમ. તમે જે પાણીનો માહોલ આવે ને તો વટવાનો કોઈ વસ્તુનો કાંઈ વાંધો ન આવે બરાબર. એટલે મજબૂત માં મજબૂત ડેમ છે, એમને મજબૂત ડેમ છે. અને હવે બીજું કે અહીંયા નદી હેઠળ ઉતર્યા નથી, પણ વોલ્પા એક છે ત્યાં હું તમને ઉતારી અને નદીનો લાઈવ માહોલ જ બતાવી દઉં બરાબર.
ચાલો મિત્રો, હવે પપ્પા કીધું પ્રમાણે આપણે આગળ જઈએ, તમને આગળનો વિઝ્યુઅલ બતાવું. ચાલો ઓકે. જો મિત્રો, આ ઈ મશીન છે પાણીનું, તમે કદાચ જોયું હશે, આને હેન્ડલ મારવામાં આવતું અને ડીઝલ કરોડ થી આ મશીન હાલતું અને ખૂબ જ સરસ મજાનું આ મશીન છે. આ જો અમે અહીંયા આવી ગયા છીએ, હવે તમને નદીની અંદર અહીંથી પપ્પા આપણે ઉતરી જાય. જો અહીંયા કેળો હોય એવું લાગે છે મને, બરાબર. અહીંથી ઉતરવું ને, અહીંથી ઉતરે તો કેમ રહે. જો પપ્પા દોડાઈ જાય, બરાબર. આમાં પણ દોડાઈ જાય એવું જ છે. હળવું હળવું હલો પારો દોડાઈ જાય એવું છે. આમાં બધું હલવું એમ, બરોબર. તો હવે જોઈ અહીંયાથી ઉભો હું કઈ રીતે આવું. હવે અહીંયાથી કોશિશ કરીએ, વાગે તો વાગે, બાકી નકર જોઈ. હવે બહાર નીકળી જશે અને તમે એવું જોવો જોવો તમે ખાલી. વાહ, આ દાદરા લાગે. હા, પથ્થર પથ્થર બધું રેડી કરી દીધું અહીંયા આપણી હાટું. તમે જોવો મિત્રો, અહીંયા તમે જોવો મિત્રો, અહીંયા આ રીતનો એક માહોલ છે અને ખૂબ જ સરસ મજાનું અહીંયા લોકેશન છે. અને તમે જોઈ શકો છો મિત્રો, જોવો આ રીતનો અહીંયાનો માહોલ તમે જોવો. ખૂબ જ જોરદાર લોકેશન આવે છે અહીંયાનું. જોવો બધું તમે ખાલી જોયા જ કરો, આજ મારે તમને બતાડવું જ છે બધું, બરોબર. જોવો, હજી આપણે આગળ પણ જવાનું છે. અહીંયાથી ડેમ કેવો લાગે છે એ તમે જરાક જોઈ શકો છો. આજે પણ પપ્પા હાલા જેવું છે નહીં, ઉતરવાનું અહીંયા હોય એવું લાગે મને, બરોબર. આજ આપણે લડી જ લેવાનું છે, બરોબર, મજા જ કરી લેવાની છે. તમે જોવો ખાલી, પપ્પા નાના હતા ત્યારે અહીંયા આવતા, હું તો પહેલી વાર અહીંયા આવ્યો છું, બોર ખાવા આવતા, બરોબર. મારે અહીંથી ઉતરવું પડે એવું લાગે મને. તો મિત્રો, હું કંઈક આવી રીતે અહીંયાથી ઉતરું છું. અહીંયા જીવજંતુનું પણ ધ્યાન રાખવું, ખોટું આમાં અડી જાય ને નુકસાન થઈ જાય એવું છે આ બધું. તમે જોવા મિત્રો, તમને દેખાડવા માટે આના બધે આવવું પડે છે, પણ તમે જરાક સપોર્ટ કરી દો વધારે તો સારું પડે મિત્રો. જોવો તમે ખાલી લોકેશન ને નજારો જોવો, અહીંયા એકદમ ચોખ્ખું પાણી અને ખૂબ જ સરસ મજાનું એનું લોકેશન તમે જોવો, બરોબર. જોવો તમે ખાલી પાણી જોવો, એકદમ ક્લીન વોટર, બરોબર, માઇક્રો ક્લસ્ટરિંગ વોટર, એકદમ ચોખ્ખું પાણી, પથ્થરનું પાણી. આ પાણી તમે પી જવા તમને મજા જ આવવા રાખે, બરોબર. એકદમ પ્યોર ફિલ્ટર પાણી, હો કાંઈ ઘટે નહીં. તમે જોવો મિત્રો, જોવો જોવો કેમ આવે બાબા, રેડી. બરાબર, તમે જોવો મિત્રો, પથ્થર કઈ રીતે રોગ ન થાય. તમે જોવો મિત્રો, તો જોવો મિત્રો કઈક આ રીતનું એનું લોકેશન છે, બરોબર. જોવો મારે ચશ્મા જ્યાં અહીંયા તો જોવો અવાજ, તમે ખાલી અવાજ મિત્રો સાંભળો પાણીનો. હવે મિત્રો આપણે આગળ વધીએ, બરોબર. અને તમે જોઈ શકો છો કે આ રીતનું ઘાસ જે નદીમાં હોય છે, બરોબર. અને પપ્પા મને અંદર લઈ જાય છે બધું બતાવવા માટે, બરોબર. અને ખૂબ જ જો હાલ જુઓ,
અને પાછળ તમે વેવ જોવો કેવો મસ્ત વેવ આવે છે, એમાં કઈ ન ઘટે, જોવો તમે ખાલી આવો. તમે લોકેશન ક્યાંય નહીં જોયું હોય, જવું હોય તો આવો આપણા ગામ કુંડેલી. બરોબર, એક જોરદાર સીન મને મોલા પણ દેખાઈ આવે છે, હું તમને ત્યાં લઈ જઈને બતાવું. ચલો ઓકે. તો મિત્રો, મારી પાછળ તમે લોકેશન જોવો, ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. અને હું હવે આમ જાઉં છું, પપ્પા હાલો મારી પાછળ. બરોબર, આપણે ઓલી બાજુ જવાનું છે. બરોબર, અહીંયા તમે લોકેશન તમે જોવો ખાલી, એક નંબર. એમાં આમ જોવો, અહીંયા કાંઈ ન ઘટે, આમ જોવો તમે. બહુ જ જોરદાર લોકેશન હું તમને બતાવું, હું કઈ રીતે જાઉં છું. બરોબર, પહેલાં આપણે આ પથ્થર જોવો તમે ખાલી, બહુ જોરદાર પથ્થર છે. એની ઉપર આવી રીતે ચડવાનો. બરોબર, પછી આમ કે આમ અહીંયા આવી જવાનું, પત્તા ધીમે ધીમે વયાવો. બરોબર, આવી જાઓ. અને બીજી એક મહત્વની વાત એ કે લોકો અહીંયા નાવા પણ આવે છે. બરોબર, અહીંયા શેમ્પુ ને એવું બધું પડ્યું એટલે મને આઈડિયા આવે છે. તમે જોઈ શકો છો મિત્રો મારી પાછળ, અને ખૂબ જ સરસ મજાનું અહીંયાનું વાતાવરણ છે. તમે જુઓ, એક નંબર, એમાં કાંઈ ન ઘટે. બરોબર, ચાલો આગળ તમને હું વિઝિટ કરાવું, પછી આપણે મિત્રો શાંતિથી મળીએ. ચાલો ઓકે. એસ લોકેશન મેં આપકો અગર આના હે તો, સોરી ગુજરાતી, આવવાનું હોય તો તમારે સાપનું વિચ્છીનું એવું ધ્યાન રાખવું, કે પથ્થરવાળા જે વિસ્તાર હોય છે એમાં સાપ અને વિચ્છી વધારે હોય છે. બરોબર, અને દીપડા પણ હોય છે, અને ઘણું બધું તમે જોવો. આજે તમને ડિસ્કવરી કરતા જોતા હો તો તમને આવો કંઈક જંગલ દેખાડવામાં આવે છે, આવું કંઈક ઘાસ એની વચ્ચે દીપડા હોય છે. પણ આવું બધું રિસ્ક વાળું છે, તો પણ અમે તમને બતાવવા માટે અહીંયા સુધી આવ્યા છીએ. બરોબર, હા, બાકી તમને તો બતાવવાનું. અને આ તમે એક વસ્તુ તમને હું બતાવું, જોયું મિત્રો આવું લોકેશન તમને જિંદગીમાં ક્યાંય જોવા ન મળ્યો, અને ખૂબ જ સરસ મજાનું લોકેશન તમે જોવો. અહીંયા આવો અવાજ આવતો હોય પાણીનો, અને વાહ ભાઈ વાહ, જોરદાર લોકેશન હો. બાકી મને તો આવું પહેલી વાર જોયું, હું તો ઘણી મજા આવી ગઈ મને. પપ્પા ઓલી બાજુ છે, તમે જોવો અહીંયા હું ક્યાં ઉભો છું. તમે જોવો, હું ઉભો છું અહીંયા, અને જોવો તમે, તમારા માટે ઘણું બધું રિસ્ક આપણે લેવું પડે ભાઈ. પપ્પા હવે ઉભા છે. બરોબર, હવે પપ્પા આપણે ક્યાં જવું છે? અચ્છા, હવે માછલી પણ છે એમને. વાવ, ઘણી બધી માછલીઓ મિત્રો અહીંયા છે, અને હું તમને અહીંયા માછલીનો સીન પણ બતાવવાનો છું. જોવો અહીંયા આવીને. બરોબર, તમે જોવો અહીંયા તમને દેખાતી હશે, સિનેમેટિક શોટમાં બતાવું. ચાલો જોવો મિત્રો, આવું કંઈક અહીંયાનું ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. હવે આપણે સમયના ધ્યાનમાં રાખીને અત્યારે વાગ્યા છે 1:30 જો છે, અને હવે બહુ આગળ નહીં જાય, કેમ કે મેં તમને કીધું એમ અહીંયા જંગલી પશુ પ્રાણી અને જીવ જંતુઓનું ખૂબ જ ધ્યાન રાખવું પડતું એમ હોય છે. અને આપણે હજી ઘણું આગળ આમ જવાનું છે પાછું. બરોબર, ઘણું બધું ચડાઈ પણ કરવાની છે ચત્તાવવાની, તો આગળ બહુ નહીં જાય, અને ત્યાં જઈને આપણે બ્લોગનું એન્ડિંગ કરીએ. બરોબર, પછી આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ખૂબ જ સરસ મજાનું લોકેશન છે, અને અહીંયાથી હવે બહાર નીકળીને પછી મળીએ. ચાલો ઓકે. તમે જોવો લોકેશન મારી પાછળ, તમે જોતા રહેજો, ભૂલાય ન થાય. બરોબર, તમે જોવો, જોવો. અને હજી તમને અત્યારે આ બ્લોગમાં કહી દો, શત્રુજી ડેમે આવ્યા છીએ તો. બરોબર, શત્રુજી નદી આવ્યા છીએ તો, કે હજી તમને આના સિવાય એક સરસ મજાનો શેત્રુજી ડેમનો સીન બતાવવામાં આવશે, જે ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. અને શેત્રુજી નદીનો પણ સીન બતાવવામાં આવશે. પપ્પા આ બાજુ આવો. બરોબર, આપણે આવ્યા તો એ રસ્તે જ જવાનું છે, ત્યાંથી જવાય નહીં. બરોબર, આપણે આવા રસ્તેથી જોયું જવાય, તો હવે આ રસ્તેથી પાછા આપણે આવ્યા તો એ રસ્તે પાછા જશું. અને ખૂબ જ સરસ મજાનું લોકેશન અહીંયા લાગ્યું અમને, અને તમે પણ આવો અને જરૂર મુલાકાત કરો. તમે અહીંયા આવવા માંગતા હો તો મને કમેન્ટ કરો. બરોબર, લોકેશન ડિટેલ વાઇઝ તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને કહી દઈશ. બરોબર, ચાલો મળીએ ઉપર જઈને. બરોબર, એકલા નહીં આવતા ક્યારે, અને હા હા, તમે આવો. બરોબર, તો એકલા આવવું નહીં, 2-3 જણા ને સાથે રાખવા, અને લેડીઝ કોઈ સાથે ના હોય એનું ખાસ ધ્યાન રાખવું. બરોબર, નકર પથરાળ જમીન છે, અને જો લેડીઝ કોઈ સાથે હશે તો દોડવામાં તકલીફ થઈ જાય હશે તો. બરોબર, તો એટલે ભયનો માહોલ અહીંયા છે.
આ કોઈ તમને બિવરાવતો નથી. જે સહી હકીકત કહું છું બરોબર, કેમ કે આપડા પપ્પા આયા પેલા આવતા એટલે એને કદાચ અનુભવ હોય બરોબર. હે અત્યારે છે એવું, બાકી લેડીઝ ને કે છોકરો કે હારી કોઈ નાનું હોનું છોકરો લાવવાનું નહીં, ક્યારે ઉપાડી લઈ નક્કી નહીં, કારણ કે અહીંયા ઘર વિસ્તારની શરૂ થઈ ગયા, અહીંયા કોઈ તમને પબ્લિક જોવા નહીં મળે, સાંજનો સમય કે સવારનો સમય. હેરાન થઈ જાવ એટલે તમારો માહોલ જોવો હોય, તમારે ફરવું હોય તો ફરી જલ્દી નીકળી જવું પડશે બરોબર. તમે જોવો જવાનું છે આપણે વહેલા પણ, અને આ નદી હોપટ આપણે હાલશું એટલે ફોનને ઘડીક વિડીયો દ્વારા બંધ કરીશું અને પહેલા આપણે આગળ વધી જઈએ, પછી આપણે મળીએ. ચાલો ઓકે. આપણે નદી હોપટ મિત્રો જવાનું છે, તમે ખાલી લોકેશન જોવો એટલે મેં વિડીયો શરૂ રાખ્યો છે. જોવો તમે, આપણે વહેલા પડે હતા અને અહીંયા પહોંચ્યા છીએ, હવે નદી હોપટ આપણે આમ જવાનું છે, ઉપર આપણે જવાનું છે, ગાડી પડી ના બરોબર. તમે જોવો ખાલી લોકેશન જોવો બરોબર, ખૂબ જ સરસ મજાનું લોકેશન છે. અને જ્યારે ડેમનું પાણી આવવામાં, મતલબ કે ડેમના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ખૂબ જ સરસ મજાનું અને બહુ જ જોરદાર પાણી આવે છે નદીમાં, ત્યારે બહુ જ તકલીફ થાય છે. આપણે પપ્પા અહીંથી આવ્યા હતા. ચાલો તો જોજો, જોવો મિત્રો આ રીતે કંઈક ઉપર ચડશું આપણે. આમાં લેડીઝ ને લાવ્યો હોય તો કેમ થાય મિત્રો, જોવો જોવો મિત્રો ફટાફટ ચડી જાઓ ભાઈ. હા ચાલો, અમને ડર લાગે. હા એમ બીતા વધારે ચડાય છે એવું થાય. જોવો ગાડી આપણે અહીંયા પડી છે અને લોકેશન ને કહી દઈએ બાય બાય ટાટા સી યુ અગેન. ઓકે, સો તમને સૌરાષ્ટ્રના સીન ઘણા દેખાડવામાં આવશે વ્લોગમાં. અને જો તમે અમારી સાથે બન્યા રહો મિત્રો જેમ કે, તો તમને આખું સૌરાષ્ટ્ર ઘુમાવવામાં અને બતાવવામાં આવશે આપણી ચેનલમાં ટૂંક જ સમયમાં. સપોર્ટ કરો બરોબર. ચાલો હવે થોડી વાર અહીંયા રેસ્ટ કરીએ, પછી આપણે આપણે વ્લોગની એન્ડિંગ કરીએ બરોબર. ચાલો તો ચાલો મિત્રો અમે વ્લોગનું એન્ડિંગ અહીંયા કરી દઈએ. અને આ હતું ડેમ ગામનું, એકમાત્ર ડેમ એટલે શેત્રુંજ ડેમ, જે ખૂબ જ વિશાળ આવેલો છે. પપ્પાએ કીધું એવી રીતે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ, પ્રધાન એવા શ્રી જવાહરલાલ નહેરુ, એ આ ડેમનું ઓપનિંગ એટલે કે ઉદઘાટન કરવામાં આવેલું હતું એના શુભ હાથે. અને પાલિતાણાનો ડુંગર પણ અહીંયાથી સામે દેખાય છે, અને પાલિતાણાના ડુંગર ઉપરથી આ નદી પણ સામે દેખાશે બરોબર. કદાચ જો વધારે રોકાવાનું થયું બરોબર અને સમય રહ્યો તો પાલિતાણાના ડુંગર ઉપર આપણે જઈશું અને બરાબર, અને તમને લોકેશન બતાવીશું. તો કંઈક આ રીતનું એનું લોકેશન હતું, માહોલ હતો અને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો અહીંયા પણ. અને એવી જ રીતે મિત્રો બન્યા રહો અમારી સાથે, તમે પણ સપોર્ટ કરો, સાથ આપો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમે નવા હોતા હો ફેસબુકમાં તો પેજને ફોલો કરો, યાકિંગ ફેમિલી બ્લોગ નામ છે બરાબર. તો મળીએ છીએ આવા જ એક નવા વિડીયો સાથે કાલે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ અગેન. બન્યા રહો અમારી સાથે યાકિંગ ફેમિલી બ્લોગ.